કાકા કેવું લાગે દ્વારકામાં આ વખતે ઇલેક્શનનો માહોલ છે, કેવું લાગે છે તમને કે કોણ જીતશે આ વખતે? દ્વારકામાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, કહી ન શકાય કોણ જીતશે અત્યારે. બહુમતી તો ભાજપને મળી જાય કદાચ. અબુભાઈ કામ કરી રહ્યા છે, સાત સાત ટર્મથી જીતતા આવ્યા છે. આ કામ કરી રહ્યા છે, પબ્લિકનું કામ કરેલ છે. દ્વારકાના લોકો એમના ઉપર વિશ્વાસ કરે ખરા કે દ્વારકાની સમસ્યાઓ છે? હા કરે છે. પણ ત્રણ ટર્મ તો હાઈકોર્ટે એમને બેસાડી દીધા ઘરે અને એમનું ધારાસભ્ય પદ રદ કરી દીધું, એ તો હજી મામલો પડેલો છે સુપ્રીમ કોર્ટ. એ બાબતમાં હું કાંઈ ન કહી શકું. બિલકુલ, આપ જોઈ શકો છો કે દ્વારકાની આ ગલીઓના વેપારી જે છે, આગળ બીજી દુકાન તરફ જઈએ ત્યાં આગળ પણ લોકોને પૂછીએ કે એ લોકો શું કહે છે. બા ક્યાં ના બા ઈસુબેની મોટી માથાવ. અચ્છા, ઈસુદનના મોટા માથાવ. ઈસુબેન, ઈસુબેના મોટા બા. અરે શું કેવો છે ઈસુભાઈ, સાચો રસ્તો આપના? મારી ના. અચ્છા મારી ના. તમે હા કામમાં? અમે આવ્યા ઈસુભાઈની બસમાં. અને ઈસુદાને સાચો રસ્તો આપના? નોકરી છોડી કે અને રાજનીતિમાં આવ્યો? સારું કર્યું કે ખરાબ કર્યું? સારું કર્યું. ઈસુભાઈ તો બહુ અમારા અમને પોરસ છે. ઈસુભાઈ તો બહુ નામીઓ. હા ઈસુભાઈની વાત જ ન થાય. કામમાં એના નામે વોટ આપે લોકો? હા ચૂંટણીમાં આપશો? હા હો, ઈસુભાઈ અમારી બહુ ધ્યાન રાખે. હું મોટી માં થા ઈસુભાઈ. ઈસુભાઈને બાપુજી છે ને મારો ડેર થાય. અને શું કહેશો ઈસુભાઈ, ટીવી મારા લાગતા હતા કે આમ સ્ટેજ ઉપર બેઠા હોય? નહીં, ટીવીમાં મારી નામી લાગતા હતા હો. બાકી તા ગામડાના માણસ થઈએ જો. ટીવીમાં વધારે સારા લાગતા હતા એમ? હા ટીવીમાં બહુ નામી લાગતા હતા હો. તમે? અમે ઈશ્રાભાઈ કાકી થાવ. તમે એના કાકી થાવ? હા. તો તમે બધા અહીંયા સભા માટે આવ્યા? બધા સભા માટે આવ્યા છે અહીંયા. ઈશ્વર માર ભગવાન છે, ઈશ્વર વાત ન થાય. ટીવી મારા લાગતા હતા કે આમ સ્ટેજ ઉપર બેઠા હોય એ હારા લાગે? ના ના, સ્ટેજ ઉપર બેઠા હોય તો ભગવાન જેવા લાગે. માં અમાર દીકરા છે. એટલે તમને શું લા થઈ જશે? માતાજી ભેગ્યું છે, થઈ જશે. હે ઈસુ ઈસુ પણ થાટ બજાય મોદી જા આગળ જાઓ મોદી આગળ. પણ ઈ કયો તમને? હું માની માં છું ઈસુભાઈ ન્યો, હું બેઠી છું. ઈસુભાઈ મારો જ છે દીકરો. તમને શું લાગે છે ઈસુભાઈ વિધાનસભામાં બેઠા હોય, નેતા બનીના હોય, સારું લાગે? હા સારું લાગે ને. માને કે ને ઓલું લાગે, માં છું ઈસુભાઈ. હા ભલું કરશે ઈસુભાઈ, અમારો મારો દીકરો જ છે ઈસુભાઈ. તાણ નથી, ભલું કરવું છે બધાનું. તમે અહીંયા જોઈ રહ્યા છો કે ઈસુદાનનો જે પરિવાર છે, જે એમના ગામના લોકો છે, ગામના બધા ઈસુભાઈ અમારો જ છે. બિલકુલ, એમના પરિવારના જે અમુક લોકો છે તે પણ તેઓ પણ અહીંયા આવેલા છે અને ઈસુદાનના વખાણ કરી રહ્યા છે. કહે છે કે ટીવીમાં વધારે સારા લાગતા હતા, પણ હવે ઈચ્છા છે કે નેતા બને અને નેતા બનીને એઓ ત્યાં આગળ વિધાનસભામાં જાય. બીજા દુકાનવાળા પણ અહીંયા છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું કે શું લાગે છે આ વખતની રાજનીતિમાં એમને. દુકાનદારની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કાકા શું લાગે છે રાજનીતિમાં આ વખતે, કારણ કે દ્વારકાની અંદર પબુભા એક હથ્થું શાસન છે? માત્રી પબુભા જો અહીંયા, પબુભા હા અમારા મિત્ર છે ને, પબુભા કેસે એ જ થાશે અહીંયા. અને પબુભા જીતશે કોઈ પણ પાર્ટીમાંથી ઉભર? ઓય કોઈ પણ હોય, પબુભા સિવાય કોઈ નહીં આવે. બોલો, છાતી ઠોકીને કહું છું. કામ હારા કરી રહ્યા છે? કામ તો કરે જ છે ને. હા કરે જ છે, કામ કરે જ છે. ત્રણ વર્ષથી એમનું ધારાસભ્ય પદ હતું એ કેન્સલ કરી દીધું. તો કઈક મિસ્ટેક નથી કઈક ઓલા ફોર્મ માં ને એને હિસાબે? હા બાકી અહીંયા કેવાય, ગાયોની સેવા કરે છે, બધાના લગ્નો કરાવી દે છે, બધું કરી દે છે. એ તો પૈસા વાપરે છે બધા લોક પાછળ બધા. તમે જોઈ શકો છો દુકાન. કાકા કેટલા વર્ષથી અહીંયા દુકાન છે તમે? કઈ મારી 2 વર્ષ થી. અને પબુભાઈ કેટલા વર્ષથી ઓળખો? બુબાને હું ઓળખું છું 35 વર્ષ થયા, 40 વર્ષ થયા. 7 ટર્મ થી અહીંયા ધારાસભ્ય છે, એવું તો શું છે એમનામાં? તમે પણ ના ના, એમનામાં એવું તો શું છે, એમનામાં એવું તો શું છે કે તમને સ્વભાવના શિવ શિવ છે, સમજો ભગવાન જ છે એ. શું ભગવાન છે? તમે મેળા, તમે પપ્પાને મેળા તમે મળશો એટલે એમ કહેશો કે ના
જોઈ શકો છો કે અહીંયા દુકાનની અંદર બધા લોકો પણ આવેલા છે અને આ દુકાન છે, કપડાની દુકાન ચલાવે છે અહીંયા આગળ વર્ષોથી અને 35 વર્ષથી પબુભાને ઓળખે છે. આ બીજા એમના કર્મચારી છે, એમને બી પૂછી શું લાગે છે આ વખતે રાજનીતિ. દ્વારકાના લોકલ જ છો? લોકલ. પબુભાન વોટ આપશો કે પછી પ્રભુભાન ઇશ્યુ લાગે છે? શિવ શિવ ભાજપ સરકાર. ડેવલપમેન્ટ થયું છે અહીંયા? ના, ડેવલપમેન્ટ નથી થયું. ડેવલપમેન્ટ નથી થયું, વિકાસ થયો છે? વિકાસ અહીંયા વિકાસ તો ઘણો થયો છે. અહીંયા બધું કાંઈ જો જાત્રું ના કાંઈ કોઈ હેરાને નથી થતું, કાંઈ તકલીફ નથી આવતી કોઈને. જો લોકોને તકલીફ નથી, એક જ વસ્તુ છે તમને બતાડું કે અહીંયા પણ ગાયોનો જે ત્રાસ છે તે તમને દ્વારકામાં પણ જોવા મળે, કારણ કે જે લોકો છે એ લોકો પણ અત્યારે બૂમો પાડતા સંભળાય, કારણ કે ગાય એમની વચ્ચે આવી ગઈ હતી. અને આપ જોઈ શકો છો કે ગાયો પણ દ્વારકામાં પણ ગાય જે રીતે આપણે રખડતા ઢોરને લઈને જે રીતે આખો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે તેવામાં જે લોકો છે તે લોકો પણ અહીંયા આગળ આ બીજા અહીંયાના સ્થાનીય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કાકા દ્વારકાના છો તમે, શું લાગે આ વખતે ઇલેક્શનમાં? ભગવાનની ઈચ્છા મોટી, આપણું કઈ ના હાલે, એમાં મતદારો ઉપર આધાર હોય બધો. પબુભા જીતશે કે શું થશે કેમ ખબર પડે બેન? એને વોટ આપશે, લોકો વોટ આપશે. એને જેમ કામ કર્યું હોય એ રીતે માણસો એને ચાહે. બાકી તો બધું જે જનરલ છે આખું, કોઈ માણસના પેટમાં ગળીને આપણે પૂછી તો ન શકીએ કે તમે કેમાં જાશો, ભાજપમાં જાશો. વિકાસ કર્યો છે અહીંયા? વિકાસ થયો છે? વિકાસ થયો છે, જાત્રાળુઓ ઉપર આ ગામ હાલે છે. ધંધો તો કંઈ છે નહીં, જે છે મોટો કોઈક ઉદ્યોગ નાખો તો કંઈક 5000 માણસો નભે. બાકી તો બધું આ જાત્રાળુ ઉપર છે, દ્વારકાધીશની દયા છે ભગવાનની. એટલી તો કોરોનાના સમયમાં કપડો લાગ્યો હશે ને સમય? બધાને થોડું થોડું લાગે ને બેની, તો એ તો સામાન્ય વાત છે. કોરોના કાળમાં નાના માણસો દુઃખી થઈ જાય. પબુભાએ ત્યારે કેવી રીતે મદદ કરી? ત્યારે કેવી રીતે પબુભા મદદ કરતા હતા ત્યારે? હા, એની જે શક્તિ પ્રમાણે એને નાના નાના માણસોને બધાને મદદ કરી છે, એમાં અમારાથી ના ના પડાય. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણા બધા જે વેપારીઓ છે તે વેપારીઓ અહીંયા આગળ આવેલા છે અને તે વેપારીઓ પણ કહે છે કે કંઈ પણ થાય પબુભા ઉપર જે એમનો વિશ્વાસ છે કે પબુભાને વોટ જે છે તે અહીંયા આપવાની વાત કરી રહ્યા છે. જો આપણે બીજી એક દુકાનમાં ઘૂસ્યા છે, અહીંયા આગળ સરસ મજાની બંગડીની આ દુકાન છે, લાલજી મળે છે. જોઈ શકો છો આપ, આ જે ચૂડલા છે, ચૂડલા અહીંયા આગળ મળે છે. પૂછ્યા બેન ને ક્યાંથી છો તમે? અમે જામનગર થી. એટલે જામનગર થી આવ્યા છો, કેવું લાગે તમને જામનગર? આ વખતે વિકાસ દેખાય છે રસ્તા ઉપર તમને? તો ના દે, આ આવે તો વિકાસ દેખાય. કઈ કોણ આવે? હા, આમ પાલતી. એટલે તમે એમની સાથે આવ્યા છો? હા, એમની સાથે અમે આવ્યા છે. એટલે શું લાગે છે તમને, કેમ એવું લાગે છે કે બીજેપી નથી કરતું આમ આદમી પાર્ટી? મોંઘવારીના લીધે બધા પક્ષ કરે ને કે આવે તો આપણું સારું થાય, આપણા છોકરાને ભણવામાં સારું. તમને એમની ગેરંટી ઉપર ગેરંટી છે કે જે બીકે ઉપર ગેરંટી જ છે? જોઈ જ છે બધાય કે આ માણસ આવશે ને તો આપણું સારું થાય. એટલે તમને લાગે કે તમને વીજળી 300 યુનિટ ફ્રી મળી જશે, બાળકોને શિક્ષણ ફ્રી મળી જશે, એવું લાગે છે તમને? એવું લાગે છે. નો કરે દ્વારકાથી પહોંચે એને કદીસ આપણે લઈ આવ્યા છે. જી કરે ઈ ભરે, નો કરે ને દ્વારકાથી પહોંચે, બીજું શું હોય? લોકો પણ છે અહીંયા આગળ અલગ અલગ વસ્તુની ખરીદારી કરી રહ્યા છે અને બીજા પણ લોકો સાથે વાત કરીએ જે અહીંયાની જે સ્થાનીય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું.
કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે પબુભા માણેક છેલ્લા 7 વર્ષથી જેને કહેવાય ને કે તે નિર્દલીય લડ્યા હોય કે પછી કોંગ્રેસમાંથી લડ્યા હોય કે પછી બીજેપીમાંથી લડ્યા હોય, 7 ટર્મ પબુભા માણેક જે છે તે અહીંયાથી ધારાસભ્ય રહ્યા છે, દરેક પાર્ટીમાંથી લડ્યા છે. આજે પબુભા વિશે શું લોકો કહે છે તે અહીંયા આગળ જે વેપારી છે, સ્થાનીય વેપારી, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે પબુભાને લઈને. કારણ કે ઓવરઓલ જો જોવા જઈએ તો દ્વારકાની જો વસ્તીની વાત કરીએ તો સુવર્ણ સમાજનું પ્રભુત્વ અહીંયા આગળ વધારે છે આ દ્વારકાની સીટ ઉપર, અને સૌથી વધારે અહીંયા આગળ યાત્રાળુઓ આવે છે. આ જે ભાઈ છે, દુકાનદાર છે, તેમની સાથે વાત કરીએ આપણે. 2 મિનિટ જો તમે ઊભા થઈ શકો તો શું કહેશો પબુભા માણેક માટે કે 7 ટર્મથી દ્વારકાથી જીતતા આવ્યા છે, આ વખતે કેવો લાગે છે માહોલ? જીતશે, ડેફિનેટ જીતશે. કેમ એવું લાગે છે કે જીતી જશે પબુ? કે ઈ માણસ ક્યારેય કોઈને નડ્યા નથી, ઈ તો ઠીક પણ એનો પરિવાર પણ નથી નડ્યો કોઈને. અતિ ધાર્મિક છે, ક્યાંય કરપ્શનમાં એનું નામ 7 ટર્મમાં નથી આવ્યું, કોઈ સાબિત કરી શકે એમ નથી, તો કેમ ન જીતે એ માણસ? લાગે છે ભાજપ ટિકિટ આપશે? આપશે, આપવી પડશે ભાજપને, નહીં આપે તો એ જે જેમાં ઉપસે એમાં જીતશે. એટલે જો ટિકિટ ભાજપ નહીં આપે તો બીજા કોઈને તો પણ એ ઇલેક્શન તો લડશે 100%. કેમ ન, હું તો કહું લડવું જોઈએ પપ્પાએ, બોસે લડવું જોઈએ. પણ મને એ કહ્યું કે ગયા ટર્મની અંદર એમનું 3 વર્ષ માટે તો વિધાનસભ્ય પદ જ જતું રહ્યું. એ ટેકનિકલ કારણ છે, કોઈ કોઈ બીજી રીતે થોડું ગયું છે, એને કંઈક ફોર્મ બોમમાં કંઈક પ્રોબ્લેમ હતો એટલે ગયું છે. બાકી એને કોઈ બીજા બધા કાંડ કર્યા હોય ને ગયું છે એવું નથી. હાઈકોર્ટે એ રીતે નથી કીધું કે તમને રદ કરવામાં આવે છે. લાગે છે કે વિકાસ થાય છે એમના નેતૃત્વમાં? 100% વિકાસ. તમે ગામમાં ફરો તો મને એક વસ્તુ એ કહો કે અહીંયા આગળ મોરારી બાપુ વાળો જે કિસ્સો થયો, મોરારી બાપુમાં જેટલા લોકો આસ્થા શ્રદ્ધા રાખે છે, તમને લાગે છે કે આ જે રીતે પબુભાઈ બૂમ પાડી હતી અને જે રીતે ત્યાં મારવા દોડ્યા હતા એ યોગ્ય હતું? જાજુ નહીં કહું બેન, આટલું ચોક્કસ કહીશ કે જેમ મોરારી બાપુ પ્રત્યે લોકોની શ્રદ્ધા છે એમ દ્વારકાધીશ પ્રત્યે પણ છે. હવે લોકો નક્કી કરશે, તમે કે હું નહીં. બિલકુલ, દ્વારકાધીશ પ્રત્યેની પણ લોકોની શ્રદ્ધા છે, અને પબુભા માટે અહીંયા આગળ જે ગામના લોકો છે, ગામના લોકોને તો વિશ્વાસ છે કે પબુભા જીતશે. કારણ કે જે રીતે કામ થયું છે, જે રીતે ડેવલપમેન્ટની વાત થઈ રહી છે, આપ જોઈ શકો છો કે રોજ અહીંયા આગળ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, આખા દેશમાંથી આવે છે, અને જ્યારે અહીંયા આવે છે ત્યારે ઘણા બધા એવા નોન ગુજરાતી લોકો પણ હોય છે જે કહે છે કે અરે વાહ કેવું સરસ છે આ. અને આપ જોઈ શકો છો કે પબુભા જીતશે તેવી વાત કરે છે, પરંતુ મોંઘવારી પણ આ લોકો માટે એટલો જ મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે ગૃહિણીઓ માટે સતત એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે ઘર ચલાવવું તો કઈ રીતે ચલાવવું. એક બાજુ ભગવાન જગન્નાથ દ્વારકાધીશ છે અને એવું પૂછ્યું જ્યારે એમને કે જો આ ગેરંટી નહીં પાડવામાં આવે તો શું, તો કહે છે કે આ દ્વારકાધીશ તેને પહોંચશે. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાન દ્વારકાધીશ ઉપરની જે શ્રદ્ધા છે તે પણ અહીંયા દેખાઈ, અને સાથે સાથે જે લોકો છે તે લોકો અહીંયાના સ્થાનીય લોકોને તો વિશ્વાસ છે કે પબુભા કોઈ પણ પાર્ટીમાંથી હજી પણ લડે ઇલેક્શન, તેમની જીત જે છે તે આ સીટ ઉપર નિશ્ચિત છે. કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ઘાંગર, દ્વારકા, ગુજરાત તક.